સુરત શહેરમાંથી આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા છે અને ભાજપમાં જોડાયા છે. આપના અન્ય કોર્પોરેટરો પણ ગમે ત્યારે ભાજપમાં જોડાય એવી સંભાવના છે. સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ પાડવામાં સ્થાનિક ભાજપના નેતાઓ સફળ રહ્યા છે. આપના 5 કોર્પોરેટરોએ રાજીનામા આપી દેતા આપના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગત રોજ આપના કોર્પોરેટરો દ્વારા તેમના પક્ષના કોર્પોરેટરોનું સભ્ય પદ રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આપના બાકી રહેલા કુલ 22 કોર્પોરેટરોમાંથી માત્ર 14 કોર્પોરેટરો જ હાજર રહ્યા હતા, જેના કારણે એવું માનવામાં આવે છે કે બાકીના 8 કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાઈ જશે. જ્યારે રજૂઆત કરવા નહીં ગયેલા કોર્પોરેટરોનો સંપર્ક કરવામાં આવતા તેમણે મનમાં આવે તેવા બહાના બતાવ્યા હતા. કોઈએ કહ્યું હતું કે મારા વતનમાં આવ્યો છું, તો એક કોર્પોરેટરે પોતાના દાદાનું અવસાન થયાનું જણાવ્યું હતું. એક કોર્પોરેટરે ગાડીમાં પંચર પડ્યાનું જણાવ્યું હતું. જો ભાજપમાં આપના વધુ 8 કોર્પોરેટરો જોડાશે તો અગાઉ આપમાંથી રાજીનામા આપનારા કોર્પોરેટરો પણ ગેરલાયક ઠરશે નહીં અને તેમને પક્ષાંતર ધારો લાગુ પડશે નહીં, એવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. બીજી તરફ વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી પોતાના સાથીઓ હવે ભાજપમાં નહીં જોડાય એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારું નામ ઘનશ્યામ મકવાણા છે, પોતે વોર્ડ નંબર 4 જનપ્રતિનિધિ. અને જ્યારે ગઈકાલ જ્યારે આવેદનપત્ર આપવાનું હતું અને મારાથી જ્યારે હું નીકળ્યો ત્યારે ઘરેથી આવેદન આપવા માટે જ્યારે સ્થળ પર પહોંચવાનું તે સ્થળ પર નીકળ્યો હતો ત્યારે જે તે સમયે હું રસ્તામાં કાપોદરાથી જે બરોડા બ્રિજથી વચ્ચે મારી બાઇકમાં પંચર પડેલું હતું અને પંચર પડેલું હતું ત્યારથી હું ત્યારે લઈ અને જ્યારે ચાલતા ચાલતા શોપ સુધી પહોંચતો હતો પંચરની શોપ સુધી ત્યારે વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરીનો કોલ આવેલો કે ઘનશ્યામભાઈ તમે ક્યાં પહોંચ્યા છો. ત્યારે મેં જણાવ્યું કે હું અહીંયા પંચરની દુકાન શોધી રહ્યો છું અને મારી ટુ વ્હીલરમાં પંચર પડેલું છે, આ પંચર શોધી રહ્યો હતો. ત્યારે એવું જણાવેલું હતું કે જો તમારાથી મોડું થઈ શકતું હોય તો કોઈ ઇસ્યુ નથી, તમે નહીં આવો તો પણ ચાલશે એવું જણાવવામાં આવ્યું હતું. સાહેબ જણાવી શકો, બાઇક પણ મૂકી જઈ શકતો હતો પણ ત્યાં ટ્રાફિક મોટા પ્રમાણમાં એ રોડ પર હોવાથી અન્ય બધી શોપો અથવા તો બેંકો હોવાથી ત્યાં ડ્રોઈંગ કરી જાય ટ્રાફિક પોલીસ, એટલા માટે મેં કોઈ રોડ પર ના મૂકી હતી અને મારી બાઇકને સેફલી હું મારી જે તે શોપ હતી જે પંચરની ત્યાં સુધી હું લઈ જવાનો પ્રયાસ કરી હતી. એટલું મોટું પાર્કિંગ છે, તમે જોઈ શકો છો પાર્કિંગ તો છે પણ ત્યાં મોટા પ્રમાણમાં ટ્રાફિકથી પૂરેપૂરું પાર્કિંગ ભરેલું હોય છે, ત્યાં કોઈ મૂકવાની કોઈ જગ્યા નથી હોતી. કારણ કે આ બધા તમામ પાર્કિંગો જે આજુબાજુની ડાયમંડ કંપનીઓ છે તેના દ્વારા આ ચાલતા હોય છે અને તમામ ડાયમંડના જે પણ અમારા ભાઈઓ છે, ડાયમંડ વર્કરો છે ભાઈઓ અમારા, તે દ્વારા મૂકેલી બાઇકો હોય છે તેના કારણે ફૂલ હોય છે. જે નગરસેવકો હાજર નહોતા એમાંથી 2 નગરસેવકો કંઈક મેરેજ ફંક્શનમાં હતા, 1 નગરસેવક અહીં જગ્યાએ એમના વિસ્તારમાં પ્રાથમિક શાળામાં આધાર કાર્ડનો કેમ્પ ચાલુ હતો ત્યાં હતા. 2 નગરસેવકો હિરપરા પરિવારમાંથી છે, રચનાબેન હિરપરા અને મોનાલીબેન હિરપરા. એમના પરિવારનું સ્નેહમિલન મહેસાણાના હરિપુરા ગામમાં હતું એટલે એ લોકો ત્યાં હતા. 1 નગરસેવક આવતા હતા, એમની ગાડીમાં પંક્ચર પડ્યું આવી શક્યા નહીં. આવા અલગ અલગ જે જેન્યુન કારણો હતા કે જેમની અમારી સાથે ચર્ચા પણ થઈ હતી એટલા માટે અમે એ આવી શક્યા નહોતા. ઓલરેડી અમે આવેદનપત્ર આપવામાં લેટ થયા હતા એટલે પછી અમે જે લોકોની ગાડીને પંચર થયું એ લોકો પહોંચી શકે એમ નહોતા, એટલે અમે એમને ફોન કરીને એમ કહ્યું કે હવે તમે રહેવા દો, આવવામાં પણ અડધો કલાક થઈ જશે એટલે આવી શક્યા નહોતા. એટલે આ જેન્યુઅન કારણો હતા, એનાથી વિશેષ ચિંતાનું કોઈ કારણ અમારા માટે નહોતું કે 10 મિનિટનો સવાલ નહોતો. ઓલરેડી અમે 15 મિનિટ લેટ થઈ ગયા હતા અને એ ગાડી પંચર પડ્યું ત્યાંથી આવવામાં પણ એમને અડધો કલાક લાગેલો હતો એટલે અમે એમને કહ્યું તમે રહેવા દો, અમે લોકો અહીંયા આવેદનપત્ર આપી દઈએ. અમે લગ્ન હતા પણ સુરતની બારોબાર ફાર્મ હાઉસ જે આવેલા ફાર્મ જે આવેલા છે પાર્ટી પ્લોટ એ ફાર્મમાં હતા અને ત્યાંથી પહોંચવામાં ત્યાં બહુ લેટ થઈ ગઈ અને એ દિવસ એટલે લગ્નના વિશાળ લગ્નનો દિવસ હતો એટલે એ દિવસે સ્વાભાવિક રીતે આપણે એમને સ્વીકાર કરવો પડે અને આવતા જતામાં કલાકનો સમય વ્યતીત થઈ જાય તો એમના લગ્નના પારિવારિક પ્રસંગમાં પણ અડચણરૂપ થાય એટલે એના માટે અમે જ એમને સામેથી કહ્યું તમે મેરેજમાં રહી દો અને આવેદનપત્ર આપી દઉં. અમે કહીને જ ગયા હતા અને અમે એટલું બધું બંધન ન આપી શકીએ, એ નગરસેવકો છે, જનપ્રતિનિધિ છે, એ લોકો પણ એમની જવાબદારી સમજે છે પણ જેન્યુઅન કારણ હોય તો અમારે પણ એમને એટલી છૂટછાટ આપવી પડે.